ભાદરવી પૂનમની માં અંબાના ચરણોમાં માથું ટેકવા શ્રદ્ધાળુઓએ પગપાળા દર્શનાર્થે જવા પ્રયાણ કર્યું છે, ત્યારે મહેસાણાના તમામ માર્ગો પર પદયાત્રીઓનું કિડિયારું ઉભરાયું છે. ઠેર ઠેર શ્રદ્ધાળુઓની સેવા માટે સેવા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદની સાથે ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોના પગપાળા સંઘો મહેસાણાથી અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે. 12 વર્ષથી હાલીને આવીએ છીએ અને આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર, ધારેસર સોસાયટી, ઢેબર રોડ, રાજકોટ, ત્યાંથી અમે સંઘ લઈને આવીએ છીએ. આજ 12 વર્ષ થયા છે અને કુલ 100 માણસો છે અમારી પાસે. સંઘમાં કુલ 100 માણસો લઈને આવીએ છીએ. અમે 6 તારીખે નીકળ્યા હતા અને 17 તારીખે પહોંચી જશું. થોડું મોટા પાયા ઉપર આરામનો બધી વ્યવસ્થા કરવાની અમારા મિત્ર મંડળે રાજુભાઈ આરકે જ્વેલર્સવાળા અનિલભાઈ હેપી અને અમારા બધા મિત્રોએ આયોજન કર્યું. એટલે અહીં આરામની, મહાપ્રસાદની, રાત્રે ગાવાની અને માલિશવાળા, મેડિકલ અને ઠંડા પાણીની અમે વ્યવસ્થા કરીએ છીએ. માના ભક્તો બહુ મોટી પ્રમાણમાં અમારી સેવાનો લાભ લે છે અને ઉત્સાહી અમારું મિત્ર મંડળ છે. અમારા મિત્ર મંડળના સેવકો, ગામની બધી મોટાભાગની સોસાયટીઓ, આગેવાનો બધા રસપૂર્વક અહીં સેવા આપે છે. માં અંબાના દર્શન કરીને તેમની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓ વિવિધ પ્રકારે પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે મહેસાણાના સરદારા મહોલ્લાના પગપાળા સંઘે ચાલુ વર્ષે 1251 ફૂટની વિવિધ ધાર્મિક ચિહ્નોવાળી ધજા સાથે અંબાજી તરફ પગપાળા પ્રયાણ કર્યું છે. સતત 11 વર્ષથી અંબાજી માતાની પદયાત્રા કરતા સતવારા મહોલ્લાના યુવાનો ભાદરવી પૂનમના દિવસે માં અંબાના ચરણોમાં અર્પણ કરશે. નીલકંઠ અંબાજી બાળ મિત્ર મંડળની 1251 ફૂટ લંબાઈ સાથે ધજા ખુલ્લી નીકળશે અને જે અંબાજી નીકળી ગઈ, અંબાજી પગપાળા જવા નીકળી ગઈ છે અને તે માતાજીના શિખરે શુભ ચોઘડીએ ચડાવવામાં આવશે. અને આ ધજા છેલ્લા 10 વર્ષથી વધતી લંબાઈ સાથે બનાવવામાં આવે છે અને આ ચાલુ સાલે 1251 ફૂટની લંબાઈ ધરાય છે અને આને ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળી ગયું છે. શક્તિપીઠ અંબાજીએ ભાદરવી પૂનમના દિવસે પગપાળા જઈને માતાજીના દર્શન કરવાનું અનુરૂપ થયું છે. દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV મહેસાણા.